દેશભરમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં આઝાદીની મોટી મોટી વાતો કરવામાં આવે છે, જ્યારે ગરીબ પરિવારની પરિસ્થિતિ દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે. દેશ તો આઝાદ થઈ ગયો, પણ ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારને મોંઘવારી અને બેરોજગારીમાંથી ક્યારે આઝાદી મળશે? આવી પરિસ્થિતિમાં જીવતા લોકો સાથે આવો વાતચીત કરીએ અને જાણીએ તેમની વ્યથા. એટલે કે સ્વતંત્રતા દિવસ આજે આખા દેશમાં ખુશીભરનો માહોલ છે અને તિરંગા ફેલાવીને ઉત્સવ છે તે મનાવવામાં આવતો હોય છે. આપણા સાથે એક ગરીબ જે છે તેમના સાથે જ સીધી વાત કરવાનો પ્રયાસ કરી છું કે કેટલા વર્ષથી તેઓ અહીંયા ધ્વજ વેચે છે અને ક્યાંથી આવ્યા છે. ક્યાં નામ હે આપકા? રતન. રતનભાઈ, આપ કહાં સે આ રહે હો? કિતને સાલો સે યહાં યે ધ્વજ હૈ આપ વેચ રહે હો, તો ઉસકો લેકર આપ આજ ક્યા કહોગે? હમ તો રાજસ્થાન સે આતે હૈ, કઈ સાલ હો ગયા હમકો યહી ધંધા કરતે હૈ, હમ અમદાવાદ મેં રહેતે હૈ, ગાંવ તો હૈ રાજસ્થાન. રતન ભૈયા, ગાંવ રાજસ્થાન હૈ, તો વહાં પે કોન સા ગાંવ હૈ ઓર યહાં આપકા ઘર હૈ વો કોન સી જગહ પે હૈ? યહાં તો કોઈ ઘર વર તો નહીં, ઘર તો હૈ હમારે ગાંવ મેં ભોપાલ સાગર. રતન ભૈયા, યહાં પે આપ જો રહેતે હો તો કહાં પે રહેતે હો, કોન સી જગહ રહેતે હો? બ્રિજ કે નીચે? હાં, બ્રિજ કે નીચે રહેતે હો. તો બારિશ આતી હૈ તો ફિર ક્યા કરતે હો? બારિશ કે ઇસકે અંદર હી રહેતે. અચ્છા, ફિર રતન ભાઈ આપકા ખાના પીના યે વગેરા ફિર કહાં? ખાના પીના હમ રાશન લેકે આતે હૈ, રાશન લેકે આતે, ખાના પીના ભી બના કે ખાતે હૈ બ્રિજ કે નીચે. રતન ભૈયા, એક વાત બોલું, યહાં પે બડી બડી રેસ્ટોરન્ટ હૈ, હોટલ હૈ વગેરા, આપકા કભી મન કરતા હૈ કે મેં ખાને જાઉં? નહીં કરતા. ક્યું ક્યું નહીં કરતા? આપ ક્યું નહીં? એસલે પૈસે કે હિસાબ સે નહીં ખાના પડતા. પર કભી આપકે પાસ બહોત સારે પૈસે આ જાય તબ તો આપ જાઓગે ના હોટલ? જા સકતે હૈ, જા સકતે હૈ. હમારા પાસ બહોત સારા પૈસા આ જાય ઘર બાર રહેને કે લિયે હોટલ રેસ્ટોરન્ટ મેં ખાને કે લિયે મન કરતા હૈ, પણ ક્યોં કે હમારે ઘર પે રોટી બના કે ખા લેતે હૈ. રતન ભાઈ, એક વાત ઓર બોલું, આપ જબ યે બડી બડી ગાડિયા યહાં સે નિકલતી હૈ તો આપકો એસા લગતા હૈ કે મેરે પાસ ભી એક અચ્છી ગાડી હો? અચ્છી ગાડી હમારે પાસ ભી હોની ચાહિયે. ક્યા કરે, એસી મહેનત કરકે હમ મજબૂરી સે ખુશ નહીં કર પાતે. રતન ભાઈ, એક વાત ઓર બાત કરની હૈ કે જૈસે આપને યે ધ્વજ હૈ, આજ કિતને ધ્વજ બેચે આપને? હમને 1000-2000 કા ધ્વજ બેચે. 2000 ध्वज बेचे तो कितने पैसे? 2000 का बेचा है. 2000 का बेचा है आपने? अच्छा, 2000 का बेचा है, वो 2000 का अभी आप क्या करोगे? 2000 का हम भी ये सामान फट गया और सामान लेके कुछ खाना आना बच्चे के लिए पाल पोस के लिए उसको खिलाना पड़ेगा. रतन भाई, आपके कितने बच्चे हैं? हमारे दो बच्चे, एक लड़की है. અલગ અલગ જગ્યાએ લોકો જઈને વસતા હોય છે અને અલગ અલગ જગ્યાએ તે પોતાનો ધંધો પેટ ગુજારવા માટે કરતા હોય છે અને દેશ આઝાદીની મસ્ત મોટી વાતો કરવામાં આવે છે, પણ ગાંધીના ગુજરાતમાં તો હાલ પણ ગરીબોની વ્યવસ્થા આપણે જોઈ કે ગરીબો કઈ રીતે હાલ અહીંયા દેશમાં જીવી રહ્યા છે. કેમેરામેન ગજરાજ સાથે સુમન ઠાકોર, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, અમદાવાદ.